बनो अने उनाने गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા જુલી જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજના ઘનશ્યામનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસના પાર્કિંગથી લોકો ત્રસ્ત. વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થવાની રાવ. ભુજના ઘનશ્યામનગર વિસ્તાર શૈક્ષણિક ઝોન જાહેર થયા બાદ આ વિસ્તારમાં આવેલા 5 જેટલા ટ્યુશન ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના વાહન પાર્કિંગથી આસપાસના રહીશોને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ટ્યુશનના સમય પછી આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ લટારો મારતા હોવાથી પણ ફરિયાદો થઈ હતી, ત્યારે વહેલી તકે આ સમસ્યાનું સમાધાન આવે તેવો અવાજ ઉઠી રહ્યો છે. તો જાણીએ આ વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યા શું છે. અહીંયા ટ્યુશન ક્લાસ છે એને કારણે અમારી શેરીઓમાં એટલું ગેરકાયદે પાર્કિંગ થાય છે કે અમારે પોતાના વ્હીકલ બહાર કાઢવા હોય તો બધા એ જે આખી લાઇનસર જે હોય બધાને ખેંચવીને પછી જ અમારું વ્હીકલ નીકળી શકે છે. ઇમરજન્સીમાં કોઈ વ્હીકલ બોલાવવું હોય કે અમારે ત્યાં ગેસ્ટ આવે કે પાણીનું ટેન્કર આવે તો પણ અંદર શેરી સુધી પ્રવેશી નથી શકતા. બે બાજુ ફૂલ પાર્કિંગ, 3-4 બિલાડીના ટોપ જેટલા છે, કોઈ સંખ્યા નિશ્ચિત કહી શકીએ નથી. ગમે ત્યાં જુઓ તો ટ્યુશનનું પાર્ટી હોય છે. રજૂઆત એટલે આમાં એવું છે કે ટ્યુશન ક્લાસીસવાળા જો એ લોકોને સૂચના આપે કે તમારે આ રેસિડેન્શિયલ એરિયામાં પાર્કિંગ નથી કરવાનું તો તમને ટ્યુશન અમે આપી શકશું. તમારે દૂર પાર્કિંગ કરવાનું, તે સિવાય તો કોઈ રસ્તો જ નથી. સત્તાવાળા આમાં કાંઈ કરી શકે એવું લાગતું નથી. મારું નામ પ્રીતિ ઠક્કર છે ને હું વોર્ડ નંબર 8માં બોલું છું, ઘનશ્યામનગરમાંથી. અહીંયા અમને જે રહેવાસીઓને આ બધા ટ્યુશન ક્લાસીસ છે એના કારણે અમને બહુ પ્રોબ્લેમ થાય છે. સવારથી 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી સતત વ્હીકલો આવતા હોય, એટલે રેસિડેન્સીમાં પ્રોબ્લેમ તો થવાનો જ હોય. પણ આ લોકો ટ્યુશનવાળા, અમે કેટલી વાર એ લોકોને રજૂઆત કરીશું પણ એ લોકો અમને દાદ જ નથી આપતા. એ કહે છે કે એજ્યુકેશન ઝોન છે એટલે અમને તો ટ્યુશન છે એટલે અમને તો કાંઈ પરવા જ નથી, એટલે એ લોકો આમ વાત ઉડાડી જ નાખે છે. પણ અમારા જે બાળકો છે એ ક્યાં જાય? અમારા શેરીમાં અમારા બાળકો ન રમે તો ક્યાં શું બીજા કોલોનીમાં રમવા જાય? બધાને અમે રજૂઆત કરી ચૂક્યા છીએ પણ બધા હાથ ઊંચા કરી લીધે. હકીકતમાં જે આ રહેવાસી છે, રેસિડેન્ટ એરિયા છે, તો એનામાં એજ્યુકેશન ઝોનમાં નાખ્યું છે તો આ તો એક તો વાત વ્યાજબી જ નથી, એટલે અમને પ્રોબ્લેમ થાય છે. આપણે પોતાનું વ્હીકલ કાઢવા માટે જ પ્રોબ્લેમ થાય છે અમને. રતનબેન મોરબિયા, પ્રોગ્રામ અમે 13 મહિના થયા રાપરથી આવ્યા છીએ, 60 વર્ષ રાપર રહ્યા. મારા છોકરાનો ધંધો અહીંયા સહિત લાવી છું. આ રહ્યો જો અહીંયા મારું ઘર અને છોકરા નીચે છે, સીવાર અને ભણાવે છે, બીજા બધાને ભણાવે છે. મારે છે હાડની તકલીફ, 3 વખત હુમલો આવી ગયો છે, એટલે શું મારે 4-6 મને દવાખાને જવું જોઈએ? એટલે તકલીફ મારે ઘણી છે. મારો છોકરો કેવા જાય, હું કેવા જાઉં તો કોઈ કાંઈ કરતો છે નહીં કાંઈ. અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું. કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99 નો પર્વત મેળવો. વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ, ગર્વો ગઢ ગિરનાર 99, ઉત્પાદન નો મેરુ હિમાલય. જય હો જયકોન. ભગવતી એગ્રો ટ્રેડર્સ, દરેક સેન્ટર માં ડીલરો નિમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા, મોબાઈલ 94-280-062-98, 99-790-95-832. ભગવતી એગ્રો ટ્રેડર્સ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડ ના ખાતરો રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટેલ ટ્રી ટોપ ની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 0-28-32-24-24-62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. ભુજમાં ભીડનાકા વિસ્તારમાં આ શ્રી ઈશ્વરી માતાજીનો 54મો પાટોત્સવ યોજાયો, જેમાં દેશ વિદેશના ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. કચ્છ ગુર્જર લોહાર જ્ઞાતિ સમાજ દ્વારા આ શ્રી ઈશ્વરી માતાજીનો 54મો પાટોત્સવ યોજાયો હતો. આ પાટોત્સવમાં હવન તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું. આ પાટોત્સવની વિગતો આપતા આયોજકો શ્રી કચ્છી ગુર્જર લોહાર જ્ઞાતિ અને શરૂઆત એની 1961 ની સાલની અંદર કરેલ ને આજે આ 54મો
પાટોત્સવ અમે ઉજવીએ છીએ અને જ્ઞાતિજનો પણ ઘણાની હાજરી હોય છે, બહારથી પણ આવે છે, અમદાવાદ, વડોદરા, રાજકોટ. આ અમે ઘણા વર્ષો પહેલાં અમારા વડીલો જ્યારે વરસાદની ખેંચ આવતી ત્યારે ઇન્દ્ર રાજાને મનાવવા માટે અમે આ હવનનો કાર્યક્રમ રાખ્યા. બહુ સરસ લાગે છે અને એમાં જ્ઞાતિજનોનો પણ બહુ સારો સાથ સરકાર છે. આજે દાતાઓ પણ અમને મળી રહે છે. આ આ પ્રસંગની અંદર ગાંધીધામના શ્રી રમેશભાઈ ખીમજીભાઈ પિત્રોડા એને તમામ ખર્ચ, એનો બપોરનો ભોજનનો ખર્ચ અને સાંજનો ભોજનનો ખર્ચ પણ એને આપેલ અને દાતાનો બહુ સાથ સરકાર મળી રહે છે. લેડીકેર એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટીચ રેડીમેડ સૂટ એન્ડ વેસ્ટર્ન આઉટફિટ્સ. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. નખત્રાણા નજીકના ઉખેડા અને સામંડા ગામમાં લાખો ઈયળોના આક્રમણથી ગ્રામજનો ભયભીત. અચાનક મોટી સંખ્યામાં ઈયળો નીકળવાથી રોગચાળાનો ભય. તંત્રોના આંખ આડા કાન. નખત્રાણા અને અબડાસા તાલુકાને જોડતા ઉખેડા ગામના સીમાડામાં કાળા અને કથાઈ કલરની ઈયળો વરસાદ બાદ 8-10 દિવસોથી જોવા મળે છે. પરંતુ છેલ્લા 2 દિવસથી આ ઈયળો અચાનક ગામની અંદર તરફ આવતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળેલ હતો. મોટા પ્રમાણમાં ઈયળોના હુમલાથી અત્યાર સુધી કોઈ હાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ મોટા પ્રમાણમાં ઈયળોનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફેલાવવાની શક્યતાઓ નકારી શકાય નહીં. તો આ અંગે જિલ્લા સરકારી તંત્રો હજી પણ સુસુપ્ત અવસ્થામાં બેઠેલા જણાય છે. આ વિસ્તારના લોકો ઈયળોના ત્રાસી ગામની બહાર રહેવાનું પસંદ કર્યું હતું, તેના કારણે આ બંને ગામની શાળાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. આ સમસ્યાઓનો તાત્કાલિક સમાધાન આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી રહી છે. દિવસથી છેલ્લા 2 દિવસથી ખેડામાં હરિજનવાસ વિસ્તારમાં ગાડરો એટલું બધી વધી ગઈ છે કે ઘર અંદર માણસો રહી નથી શકતા ને કોઈ પણ કામ કરી નથી શકતા. આજે આખો દિવસ સવારથી કોઈ રસોઈ નથી બનાવી શક્યું. સવારથી બપોરના ટાઈમથી ઘરના માણસો બધા બહાર નીકળી આવ્યા છે. આ વિશે અમે સ્થાનિક પીએસસીમાં ડોક્ટરને જાણ કરેલી હતી. ડોક્ટર આવેલા હતા, તેઓ એમ કીધું કે આ બાબતે મારાથી કંઈ થઈ શકે તેમ છે નહીં, તેથી હું એસડીએમ નાયબ કલેક્ટર નખત્રાણાને જાણ કરેલ છે. તેઓ હમણાં જણાવેલ છે કે અમારી ટીમ આવશે અને વધુમાં અમે જિલ્લા આરોગ્ય કેન્દ્ર ચેરમેન શ્રી શંકર સાહેબને ફોન કરેલો હતો. તેઓએ આશ્વાસન આપેલ છે કે અમે આ વિશે વધુમાં તપાસ કરશું અને ટીમ મોકલીએ છીએ. નથી પણ વરસાદના કારણે દર વર્ષે એવું આવે છે. આ ગાઢરો પણ ઓછી પ્રમાણમાં આવે છે. આ વર્ષે બહુ છેલ્લા 3 દિવસથી વધુમાં વધુ આવે છે. ક્યાંથી આવે છે કોઈ કાંઈ ખબર નથી. ઝેરી છે કે નોર્મલ? ઝેરી કે નોર્મલી બાબતે હજી કોઈ જાણ નથી અમને. ઉખેડા ગામ નેત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંડરમાં આવે છે અને આ રીતે સવારે સરપંચશ્રીનો ફોન આવીને મને જાણ કરવામાં આવેલ હતી. તો ઉખેડા ગામમાં આવીને મેં જાતે મુલાકાત લીધી છે. તો જે પણ આ ઈયર નીકળી છે એ મેં જોયું છે, બિનઝેરી છે અને તદ્દન કોઈ હેલ્થને નુકસાન કરે તેવી છે નહીં. તો લોકોએ કોઈ ડરવાની જરૂર નથી અને તેમ છતાં મેં એક હેલ્થ ઓફિસર તરીકે ઉપર તાલુકા લેવલ સુધી ખેતીવાડી વિભાગ અને પશુપાલન વિભાગને જાણ કરી છે અને અહીં આવી અને તે લોકો સર્વે કરી અને રિપોર્ટ રજૂ કરશે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला.
पैसे फ्लोर पे पड़े हुए थे। अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की। ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક બોર્ડની ચૂંટણી યોજાણી, જેમાં બિન શૈક્ષણિક પ્રતિનિધિઓના ભાવિ મત પેટીમાં અકબંધ થયા। શૈક્ષણિક નીતિઓમાં બિન શૈક્ષણિક બે પ્રતિનિધિઓની ચૂંટણી ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં યોજાણી, જેમાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો અને ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં બંધ થયું હતું। ત્યારે આ ચૂંટણીની વિગતો આપતા એમ કે ખત્રી અને મહેન્દ્રભાઈ અંતાણી। એમ કે ખત્રી, માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યની ચૂંટણી છે, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યની। આમાં શું શિક્ષણને લગતા કોઈ પણ પ્રશ્નો અથવા શિક્ષણને લગતી જે કાર્યવાહી છે એની અંદર આ સભ્યો ઇન્વોલ્વ હોય છે, અને કાર્યવાહી કેમ સરળ થાય, કેવી રીતે શું થાય એના માટે બધું આ સંભાળતા હોય છે। જેવી રીતે ચૂંટાયેલ વિધાનસભાનો સભ્ય કેમ ગુજરાત આખાનું સંભાળન કરે છે, એવી રીતે આ જે સભ્યો છે એ આખા શિક્ષણનું જે છે, ગુજરાતનું શિક્ષણ છે એનું સંચાલન કરે છે। અને મહેન્દ્ર અંતાણી, ચૂંટણીનો હેતુ શું છે? એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ બને છે, આમાંથી ચૂંટાઈને અને સ્કૂલને લગતા નિયમો બનાવે છે, ભરતી પ્રક્રિયા એને પણ નિયંત્રણને બધું મૂકે છે અને સ્કૂલો અંગેની કાર્યવાહી કરે છે। મેને ઉસે દિયા અપના બેસ્ટ, જબ ઉસને ચલના શુરૂ કિયા તો મેં હર જગહ ઉસકે સાથ ચલતી તાકી કહીં ઉસે ચોટ ન લગ જાય। અબ વો 2 સાલ કી હો ગઈ હૈ और उसे जाना होगा स्कूल। मुझे डर था पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ, और मुझे खुशी है उसे सेफ देखकर। बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास। बचपन ए प्ले स्कूल, 5 पंचशील सोसाइटी, 2nd स्ट्रीट ऑपोजिट इनकम टैक्स ऑफिस, संस्कार नगर, भोज कच्छ। कॉन्टैक्ट 9687539499। કિસાન સંઘની જિલ્લા વિશેષ કારોબારીની મીટિંગ આજે યોજાણી, જેમાં કિસાનોના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। ભુજમાં એપીએમસી માર્કેટ યાર્ડમાં કિસાન સંઘની કારોબારીની મીટિંગ યોજાયેલી હતી। આ મીટિંગમાં ખેડૂતોને નડતા પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવેલ હતી, ઉપરાંત નર્મદાના પાણીની ખાસ ચર્ચાઓ થયેલ હતી અને તાત્કાલિક સમસ્યાનો સમાધાન આવે તેવા પ્રયાસો કરવામાં આવશે। તો આ અંગે વિગતો આપતા કિસાન સંઘના નેતા। મારું નામ સામજીભાઈ મેત્રા છે, રહેવાનું મારે મોડસર, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખની જવાબદારી છે। આજે મીટિંગ અમારી જિલ્લાની વિશેષ કારોબારી છે, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા ખેત પેદાશના, એના માટે વિશેષ ચર્ચા દિલ્હીનો એક અમારો કાર્યક્રમ આવે છે 13મી સપ્ટેમ્બરના, એ કાર્યક્રમની માર્ગદર્શન અહીંથી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી મગનભાઈ આપશે। પાણી અને વાણી, તો વાણીનો જેમ સદુપયોગ થાય એમ પાણી જે ન વેડફાઈ જાય, અને આ કચ્છ સૂકો પ્રદેશ સરહદી વિસ્તાર છે એને જો નર્મદાનો નીર મળે એવું સરકારશ્રી આયોજન કરવું જોઈએ, અને કચ્છની પ્રજાને પણ આના માટે વિચારવું જોઈએ કે નર્મદા આપણને મળે અને કચ્છ હરિયાળી ક્રાંતિ બને એવી અમે સરકારશ્રી પાસે અપેક્ષા રાખીએ છીએ, જેની અંદર ભ્રષ્ટાચાર ન થાય એનું પણ કચ્છના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન દેવું જોઈએ, આવી અપેક્ષા સાથે અમે ભારતીય કિસાન સંઘ સંગઠન ચલાવીએ છીએ। આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે મૂળ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરિયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે મૂળ સિટી ફર્નિચર શોરૂમ। અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાસેને જુઓ છો, પધારો આપના શોરૂમ મૂળ સિટી ફર્નિચર। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસ ની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249। ઇન્કમ ટેક્સના દરોડા આજે પણ યથાવત રહ્યા હતા, ત્યારે પાવન ફાઇનાન્સની ઓફિસના તાળા તોડી આજે સર્ચ ઓપરેશન હાથ ધરાયો હતો।
ગઈકાલે સમગ્ર શહેરમાં ચર્ચા જમાવનાર આઈટીના દરોડા આજે પણ યથાવત રહ્યા. શેર બજાર સાથે સંકળાયેલા હેત એન્ટરપ્રાઇઝમાં આજે પણ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું અને હજુ કોઈ ડિસ્ક્લોઝરની વિગતો મળેલ નથી. ત્યારે અન્ય એક પેઢી પાવન ફાઇનાન્સ ના માલિકો ગઈકાલે આખો દિવસ હાજર ન થતા એક દિવસ રાહ જોયા બાદ આજે સવારના અરસામાં પાવન ફાઇનાન્સના તાળા તોડી તેમની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયો હતો અને ઓફિસમાં ઇન્કમટેક્સની પૂરી ટીમ આજે સવારથી જ પાવન ફાઇનાન્સની ઓફિસમાં ધામા નાખીને બેઠેલી છે. જોકે હજુ ઓફિસના માલિકો સામે આવ્યા નથી અને હજુ સુધી કરચોરીની કોઈ વિગતો મળી નથી. આટલા લાંબા સર્ચ ઓપરેશનથી ભુજ તથા કચ્છના લોકોમાં ઉત્સુકતાનો પાર નથી રહ્યો. આ બંને પેઢીઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ અને પેઢીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. ભુજમાં આ દરોડાની કામગીરી બીજા ધંધાર્થીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો અને જમીનના ધંધામાં સંકળાયેલા લોકોમાં પણ નાશ ભાગ થયેલ હતી. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી, બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9852252016, રવિભાઈ 9877953590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણીમાં કચ્છ બહાર વસતા કચ્છીઓને પણ ભાગીદાર બનાવાશે. રાજ્યના મુખ્ય સચિવે 15મી ઓગસ્ટની તૈયારીઓની સમીક્ષા કરી. 15મી ઓગસ્ટની ઉજવણી દરમિયાન માત્ર શહેર નહીં પરંતુ કચ્છના દરેક ગામડાઓની સફાઈ ઝુંબેશના માસ્ટર પ્લાન તાત્કાલિક તૈયાર કરી અને અમલવારી કરાવવામાં આવશે. જ્યારે રાજ્ય કક્ષાની ઉજવણીની તૈયારીઓમાં તંત્રોને જરૂરી માર્ગદર્શન આપવા સચિવ કક્ષાના અધિકારીઓ આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. કચ્છમાં સ્વતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનું વિશિષ્ટ મહત્વ છે, તેથી સમાજના દરેક વર્ગને સક્રિય યોગદાન મળે તે આવશ્યક છે. એટલું જ નહીં, કચ્છ બહારના કચ્છીઓ જે દેશ અને વિદેશમાં વસે છે તેમની પણ વિશિષ્ટ યોગદાનની આવશ્યકતા છે. આ કાર્યક્રમ ભુજ ખાતે સવારના ધ્વજવંદન RR લાલન કોલેજ મધ્ય થશે. આ કાર્યક્રમને અંતિમ ઓપ આપવા માટે RD વરસાણી હાઈસ્કૂલના ઓડિટોરિયમ તેમજ કચ્છ યુનિવર્સિટી, જ્યુબિલી ગ્રાઉન્ડ વગેરેની તંત્રની પસંદગી અને કામગીરીને સંતોષ વ્યક્ત કરતા મુખ્ય સચિવે વખાણ કર્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે DG શ્રી અમિતાભ પાઠક, મુખ્ય સચિવ SK નંદા, પ્રભારી સચિવ JP ગુપ્તાએ વગેરેએ જહેમત ઉઠાવી હતી. જે કચ્છ જિલ્લામાં ઉજવણી છે, રાજ્ય કક્ષાનો પ્રસંગ છે, રાજ્ય કક્ષાની ઉજવણી છે, એટલે એની રાજ્ય કક્ષાના સ્તર પ્રમાણે એની ઉજવણી થાય એ માટે માન્ય મુખ્ય સચિવ સાહેબ, વરેશ સિંહા સાહેબ, DGP, ACS હોમ શ્રી નંદા સાહેબ અને બીજા અધિકારીઓ જે અલગ અલગ વિભાગ આ 15 ઓગસ્ટની ઉજવણી સાથે સીધી રીતે સંકળાયેલા છે એ વિભાગના સચિવશ્રીઓ અને એમના અધિકારીશ્રીઓ આજે કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા હતા. એમણે 15 ઓગસ્ટની ઉજવણી 14 તારીખે અને 15 તારીખે જે જે કાર્યક્રમો માન્ય મુખ્યમંત્રી સાહેબની ઉપસ્થિતિમાં અને માન્ય ગવર્નર સાહેબની ઉપસ્થિતિમાં જે થવાના છે એ કાર્યક્રમના સ્થળોની મુલાકાત લીધી અને જિલ્લાના તંત્ર સાથે વિસ્તૃત બેઠક કરી અને જે તૈયારીઓ કરવામાં આવી છે જે કાર્યક્રમોને લગતી અને અન્ય જે એની પહેલાં જે પૂર્વ તૈયારી હોય એની પણ એમણે વિગતવાર સમીક્ષા કરી છે અને ઘણી બધી બાબતોમાં અમને માર્ગદર્શન પણ આપ્યું છે જેથી આ તૈયારીઓને અમે આખરી ઓપ આપી શકીએ અને આને લગતું અમારા તરફથી જે તૈયારીઓ થઈ છે એમાં પણ એમના તરફથી જે સૂચનો મળે એનો સમાવેશ કરી શકીએ. અત્યારે જે કાર્યક્રમ અમે જે સૂચિત કાર્યક્રમ તૈયાર કર્યા છે ને અત્યાર સુધીમાં જે પ્રમાણે ચર્ચાઓ થઈ છે એ પ્રમાણે પહેલાં ગાંધીધામ પાસે સિણાઈ ખાતે નર્મદા કેનાલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ થશે અને એમાં કચ્છ જિલ્લાના ખેડૂતો અને જે જુદા જુદા તાલુકામાંથી એમાં નાગરિકો ઉપસ્થિત રહેશે અને એ કાર્યક્રમ પછી બીજો કાર્યક્રમ અહીંયા યુનિવર્સિટી ખાતે વિવેકાનંદ યુવા પરિષદ થશે જેમાં વિદ્યાર્થીઓ અને વિવેકાનંદ યુવા મંડળના સભ્યશ્રીઓ હાજર રહેશે. એ પણ કચ્છના તમામ તાલુકામાંથી આવશે. એ પછી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ થશે જેમાં કચ્છના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓ
20 જેટલા વ્યક્તિઓ અમે નામો આખરી કરી રહ્યા છે, એમનું સન્માન થશે. અને 70 મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાજ્યના જે યુવા સંસ્કૃતિ વિભાગ છે એમના દ્વારા કચ્છનો બારે માસ નામનો જે કાર્યક્રમ કરવાનો છે એ લોકો નિહાળી શકશે. એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એવી અમારી અપેક્ષા છે. એનું અમે LED સ્ક્રીનથી અલગ અલગ જગ્યાઓ પર પણ પ્રસારણ થાય એવું આયોજન પણ વિચારી રહ્યા છે. બીજા દિવસે જે 15 ઓગસ્ટનો જે કાર્યક્રમ થશે એ કાર્યક્રમ લાલન કોલેજના ગ્રાઉન્ડમાં થશે. એમાં પણ 25-30 હજાર લોકો ઉપસ્થિત રહે અને એમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો સુંદર રીતે પ્રસ્તુત થાય અને 15 ઓગસ્ટનો જે આપણો રાષ્ટ્રીય પર્વ છે એ બહુ શાનદાર રીતે ઉજવવામાં આવે એની બધી તૈયારીઓ કરવામાં આવી છે. કેસી જ્વેલર્સ, કચ્છ ભુજના લોકો માટે ખુશ ખબર. કેસી જ્વેલર્સ લાવ્યા છે બેંગલ ઉત્સવ. બેંગલ ઉત્સવ 14 જુલાઈ 2013 થી 4 ઓગસ્ટ 2013 સુધી જ છે, ત્યારે આ ઉત્સવમાં ભાગ લેવાનું ચૂકતા નહીં. દરેક જાતની બેંગલ્સના લેબર ચાર્જ પર 25% ડિસ્કાઉન્ટ તેમજ અન્ય આભૂષણો પર 15% ડિસ્કાઉન્ટ, 100 ગ્રામની ખરીદી પર 1 ગ્રામ સોનાનો સિક્કો તદ્દન મફત. આ ઓફર ટૂંક સમય માટે જ હોય, પધારો કેસી જ્વેલર્સમાં. આપના શોરૂમનું સરનામું છે કેસી જ્વેલર્સ, ડોક્ટર VH પટેલના દવાખાના પાસે, લવકુશ એપાર્ટમેન્ટ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કિશોરભાઈ 9825324733, લેન્ડલાઈન 02832226733 તેમજ 254733. કેસી જ્વેલર્સ, બેંગલ ઉત્સવ. ભુજમાં વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવથી ગ્રામજનોમાં રોષ, નગરપાલિકા કચેરીમાં રજૂઆતો કરાઈ. ભુજના અનેક વિસ્તારોમાં લાઇટ પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ ભુજ નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરેલ હતી, જેમાં ભુજના VR નગર વિસ્તારમાં રહેતા લોકોએ તેમના વિસ્તારમાં લાઇટ અને પાણીની મૂળભૂત સુવિધાઓને ન મળવાની ફરિયાદ કરેલ હતી. તો ભૂતેશ્વર નગર કુંભારવાસ વિસ્તારમાં પણ આવી જ સમસ્યાથી ત્રસ્ત લોકોએ ભુજ નગરપાલિકા તરફ કૂચ કરી હતી અને સમસ્યાનું લિસ્ટ ભુજ નગરપાલિકા અધ્યક્ષા હેમલતાબેન ગોર ને સોંપ્યું હતું. તો આ અંગે શું કહે છે નગરજનો, તો સાંભળીએ. સમસ્યા છે, 15 વર્ષથી અમારો રસ્તો હતો કાયમનું, એ સામે નિશાન સોસાયટી વાળા બંધ કરી નાખ્યો છે. નથી મંદિરે જઈ શકતા, નથી છોકરા સ્કૂલ ટ્યુશન જઈ શકતા. એક ગટરનું પ્રોબ્લેમ છે, વર્ષોથી ગટરના ચેમ્બરના ઢાંકણા નથી. અરજીઓ કેટલી દીધી, કોઈ ધાર દેતો નથી અમને. નથી રોડ લાઇટ અમારી કનેક્ટ, GB વાળા વારંવાર આવે, અમારી લાઇટ કાપી જાય છે, અમે અમારા ખર્ચે નાખીએ છીએ. પહેલાં ઘણા વર્ષ પહેલાં અમે એમને અરજીઓ દીધી છે. આ નગરપતિ પહેલાં હતા, એને પણ અમારું કાંઈ કામ થયું જ નથી. અત્યારે આજે આવ્યા હતા બેન, કે છે હું કરાવી દઈશ. એ હવે આવે તો અહીંયા સાચું, બાકી અમે માનીએ નહીં. રાજકારણ વાળા કોઈને અમે માનતા જ નથી, બધે ખોટા જ છે. VR નગર ના નહીં થાય, મોડી 1 વાર નહીં 17 વાર આવી ગયા. અમારું કામ ક્યારે થયો જ નથી, થવાનું નથી, અમને ખાતરી છે. ખાલી આ લોકો પૈસા જ લેવાના છે. એ લોકો બિલ ન દે ને છતાં અમારા કોલોની વાળા જાગૃત છે, જાતે આવીને બિલ ભરી જાય છે, વેરા ભરી જાય છે. અમારી કાને બધું લે છે, શિક્ષણ વેરા ને બધું લે છે, પણ અમારું કામ થતો નથી, થવાનું નથી, અમને ખાતરી છે. મારું નામ અમીના બેન કાસમ સમા. અમે ભીડનાકાથી આવીએ છીએ, ભૂતેશ્વર નયો કુંભારવાસ. અહીંયા ત્યાં અમારી પાણીના પ્રોબ્લેમ છે, તો અમે પાણી સારું આવ્યા હતા. તો હવે બેને કીધું કે પાણી આવશે ને આજે 2 ટેન્કર કે તમારા વિસ્તારમાં મોકલશું. અમુક ઘરે પાણી નથી તો ત્યાં મોકલવાનું બેન અમારાથી વાયદો કર્યો છે. બીજી અમારી સમસ્યા ગટરની હતી, એ પણ અમે રજૂઆત કરી દીધી છે કે ભાઈ ગટર અમારા વિસ્તારમાં છેલ્યા પાડ્યા છે. તો એ બેન કે એ અમે કામ કરાવી દઈશું. અને રમજાન માસમાં છે, અમને પોતાને તકલીફ કેટલી હોય. અમારી 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 નમાઝ જાય, અમારા રોજા જાય, તો પાણી ભરવા ધ્યાન રખડવા જઈએ તો અમારી થોડી. તો હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. માધાપર હાઈવે પાસે આવેલી કાઠિયાવાડ હોટલના રસોઈયાના મૃત્યુથી ચકચાર, હત્યા કે અકસ્માત, ભેદ અકબંધ. ભુજ નજીક માધાપર હાઈવે પર કાઠિયાવાડી હોટલમાં કામ કરતા અમીનભાઈના અચાનક મૃત્યુથી અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. અમીનભાઈ છેલ્લા 1 વર્ષથી આ હોટલમાં કામ કરતા હતા. દેડિયા ગામના વતની અમીન જુમા સુમરા ઉંમરવર 30 રાત્રિના ભાગમાં ધાબા પર સૂતેલા હતો, ત્યારે રાત્રિના સમયે ઉલટી આવતા છત પરથી પટકાઈ ગયા હતા. છત પરથી પટકાઈ જતા તેમનું મૃત્યુ થયું હતું. આ અંગે વિગતો આપતા મૃતકના ભાઈ, એ મેવાડી હોટલ ઉપર મળ્યો છે, બન્યો છે. એ હોટલનું નામ લખેલા છે ને, ભૂલી ગયો, હે, માધાપર.
એ ચાર માળની હતી, ચાર માળની હતી ને અમે સકાલે લગે મારી નથી, નીચે ખપે મેં એનો બનાવ બન્યો છે, ઉપર નથી તો કઈ 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 રસ્તા નથી, નથી કઈ કઈ સીડી નથી બન્યું. તો અમારે માટે અમે પોતે સવારનું ફોન કરી હતી મહેતાને, તો મહેતે કીધો છે ભાઈ તમે ખપે એમ કરે આવો ને અહીંયા કને પોલીસ બધી આવી ગઈ છે ને તમે અહીંયા કને આવો ને તમારો કુટુંબ બધો લઈને તમે તમારા ભાઈને લઈ જાઓ. એ અમારા અમે ફોન કરી હતી ત્યાં અમે ખબર પડી, અમારામાંથી બીજાને સંબંધી બીજાને ફોન કરી હતી એટલે અમે ખબર પડી હતી ને એને હોટલ વાળે અમારા માટે ફોન નથી કરી. અમીનભાઈ અમારે તો કઈ નઈ, વાંક જમાનદાર ને કીધું હતા, જમાનદાર કીધું માથા પડ્યો છે ને એમ થયો છે અને એવો પટાતો પથ્થર પડ્યો હતો માથા પડી ગયો. મુંદ્રા તાલુકામાં છકડામાંથી ગૌ ઉતારતી વખતે એક શખ્સ પર ત્રણ લોકોએ તલવાર વડે હુમલો કરતા ઘાયલ, ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. મુંદ્રા તાલુકામાં છકડામાંથી ઘઉં ઉતારતા લાલજીભાઈ પર ગાળાગાળી કરી ત્રણ શખ્સોએ હુમલો કરેલો હતો. આ હુમલાના કોઈ પણ ચોક્કસ કારણો મળી શક્યા ન હતા, તેથી કોઈ ચોક્કસ વ્યક્તિઓની સંડોવણી બહાર આવી નથી. વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી સંભાવના છે. તો સાંભળીએ લાલજીભાઈને. લાલજીભાઈ કારણ કઈ નતું, એને આવીને ડાયરેક્ટ તલવાર નાખી ઘા મારી દીધો એક, તો એને એમ કીધું કે ખૂન કરી નાખીશ, ધમકી આપી એવી, બીજું કઈ નતું એનું. અત્યારે હું છકડા માંથી ઘઉં બાજરા ને બાચકા ઉતારતો હતો, એ લોકો ત્રણ જણા તલવારો 4:30. રાપર તાલુકાના ત્રંબવ ગામે એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરાયો, ઘાયલ શખ્સ ને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્રંબવ ગામમાં હરિભાઈ પર છરી વડે 6 વાગ્યાના અરસામાં હુમલો કરાયેલો હતો. હુમલો કરનાર જીભાઈ તથા તેમના સાથે અન્ય શખ્સો હોવાનું મનાય છે. આ બાબતની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આ બનાવની વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતાઓ છે, તો આ બનાવની વિગતો આપતા હરિભાઈ. હરિભાઈ નાગજીભાઈ અમારે સગાઈ બાબતે હતું, કેવા કે સગાઈ બાબતની સગાઈની મારી વાત હતી અને હજી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી, ધમકી આપી છે, ચાકુનો ઘા માર્યો છે. સામે એની વાત પૈસા આપ્યા હતા એમને સગાઈના, સગાઈ અમારી ના કરવા દીધી, ના પાડી દીધી, એને ચાકુનો ઘા માર્યો, જાનથી મારી નાખીશ કરી. એકલો જતો એ નાગજીભાઈ બનાવો 6 વાગે સાંજના. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સલમાન ખાન પર 24મી આરોપ નક્કી થશે. યુપીમાં દહેજના લાલચુ લોકોએ એક મહિલાને ખાટલે બાંધી જીવતી સળગાવી દીધી. 2G મામલામાં અનિલ અંબાણી અને ટીના અંબાણી સાક્ષીઓ બનશે, કોર્ટનો આદેશ. ભચાઉ પંથકમાં 2 દિવસ દરમિયાન 1,23,00,000 ની વીજ ચોરી પકડાઈ. પૂર્વ કચ્છમાં અલગ અલગ અપમૃત્યુના 3 બનાવમાં 3 લોકોના જીવ ગયા. ઉત્તરાખંડ આપદા બાદ શંકરસિંહ વાઘેલા તેમનો જન્મ દિવસ નહીં છે. પોલીસને 500ની લાંચ લેતા રંગે હાથ પકડ્યું, દ્વારકાનો બનાવ. મુંબઈમાં પોલીસ કર્મચારીઓને છત્રી ન વાપરવાનો આદેશ. પોલીસ વડાનો અનોખો પરિપત્ર. સાવરકુંડલાની ગૌશાળામાં લીલોચરો ખાતા 14 ગાયોના મોત. કચ્છમાં સિંચાઈ વિભાગમાં 36 જુનિયર ક્લાર્કની બદલીઓ થતા કર્મચારીઓમાં રોષ. બ્રિટનમાં ગરમીથી 650 લોકોના મૃત્યુ, ગ્લોબલ વોર્મિંગની અસર. મુંબઈના વરલીમાં 21 કરોડનો ફ્લેટ વેચાયો. ગોવામાં પણ મધ્યાહન ભોજનથી 20 બાળકો બીમાર થયા, તંત્રો ક્યારે જાગશે. નલિયામાં મદ્રેસાના બાળકોને ઝાડા ઉલટીથી અરેરાટી. અમેરિકાનું ડેટ્રોઇટ શહેર નાદારી માટે અરજી કરી. રેલવે કૌભાંડમાં બંસલને ક્લીન ચીટ આપતા જજે સીબીઆઈની ચાટકણી કાઢી. ભારત રત્ન માટે હોકી સમ્રાટ સ્વર્ગસ્થ ધ્યાનચંદને નોમિનેશન અપાય. હોકી પ્રેમીઓમાં આનંદ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.